गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप धोरण त्रणनी अंदर विषय इंग्लिश भणीशुं। तेनी अंदर आप यूनिट नंबर 11 पेज नंबर 50 पर यूनिट नंबर 11 एक्शन वर्ड जोई रह्या हता। तेमां 21 स्पेलिंग आपणे जे शीखी गया, कई कई एक्शन आ छे, कई कई क्रिया छे, ते जेमां सीट एटले के बेसवुं, स्टेन्ड एटले उभा रहेवुं, रन एटले दौड़वुं, जम्प एटले कूदवुं, स्कीप एटले दौड़ा कूदवा, वॉक एटले चालवुं, ओपन एटले खोलवुं, क्लोज एटले बंद करवुं, थ्रो एटले फेंकवुं, एवा 21 स्पेलिंग 21 क्रियाओ जे छे ए आपणे गया विडियोनी अंदर जोया अने समझ्या। तो आजे तेनुं फन टाइम एटले के अभ्यास करीशुं, जेमां प्रश्न छे जोड़का जोड़ो। पेज नंबर 51 पर छे फन टाइम जोड़का जोड़ो। जोड़का जोड़ो एमां शुं करवानुं छे कि क्रिया छे तेने चित्र साथे जोड़वानो छे। એમાં ચિત્ર આપેલા છે, જેમાં પહેલું છે જે દોડતું છે, બાળક છે છે એ ચિત્રમાં દોડતું દેખાય છે, બીજામાં છે ઊભું દેખાય છે, અને ત્રીજામાં બેઠેલું હોય એવું દેખાય છે। હવે દોડવું, તો દોડવું એટલે શું થાય, રન, RUN, રન, તો એને રન સાથે જોડીશું। પછી બીજું ચિત્ર છે તેમાં ઊભું છે એટલે કે સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, તો તેને સ્ટેન્ડ સાથે જોડીશું। પછી છે ત્રીજું છે તે સીટ, એટલે સીટ એટલે થશે બેસવું, બેસવું એટલે શું થાય સીટ, આમાં આપણે પહેલું જ ચિત્ર જે છે દેખાય છે ને સીટ એ બેસવું, તો એને સીટ સાથે એટલે કે SIT સીટ સાથે જોડીશું। આવી જ રીતના આપણે ચિત્રને તેના સાચા શબ્દ સાથે જોડવાનું થશે। એમાં પાછળ છે બીજું જો જોડકું છે, બીજું છે તેમાં છે પહેલું ચિત્ર છે તે ચાલતું દેખાય છે, પછી બીજું છે તે કૂદકા મારે છે, કૂદવું એટલે જમ્પ, અને ત્રીજામાં જમ્પ એટલે કે સ્કીપ, સ્કીપિંગ એટલે દોરડા કૂદવા, તો દોરડા કૂદે છે। તો આમાં પહેલું છે ચાલવું, ચાલવું એટલે થાય વોક, તો WALK વોક સાથે એને જોડીશું। પછી બીજું ચિત્ર છે એ કૂદકા મારે છે, જમ્પ, જમ્પ એટલે કૂદવું, તો JUMP જમ્પ એટલે કૂદવું, તેને જમ્પ સાથે જોડીશું। અને છેલ્લે છે દોરડા કૂદવા, તો દોરડા કૂદવા એટલે સ્કીપ, SKIP સ્કીપ એટલે દોરડા કૂદવા। તે જ રીતના ત્રીજું છે, એમાં પહેલું ચિત્ર છે તે નાચે છે, બીજા ચિત્રની અંદર ગાય છે, અને ત્રીજા ચિત્રની અંદર છે તે તાળી પાડે છે, તો નાચવું, નાચવું એટલે ડાન્સ, DANCE, ડાન્સ એટલે નાચવું, તો આને ડાન્સ સાથે જોડીશું। પછી બીજું છે સિંગ એટલે કે ગાવું, ગાવું છે એટલે સિંગ, તો એને SING સિંગ એટલે કે ગાવા સાથે જોડીશું, સિંગ સાથે જોડીશું। પછી ત્રીજા ચિત્રની અંદર તાળી પાડે છે, તો તાળી પાડવી એટલે થાય ક્લેપ, શું થાય ક્લેપ, તો એને ક્લેપ એટલે કે CLAP ક્લેપ સાથે જોડીશું। ત્યાર પછી પ્રશ્ન સવાલ નંબર 4 છે, એમાં પહેલું છે બંધ કરે છે, બીજામાં ખોલે છે, અને ત્રીજામાં ધક્કો મારે છે, તો બંધ કરવું એટલે થાય ક્લોઝ, શું થાય ક્લોઝ, તો ક્લોઝનું સ્પેલિંગ થાય CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું। હવે બીજું છે ખોલવું, તો ખોલવું એટલે થાય ઓપન, તો OPEN, ઓપન એટલે ખોલવું, તો તેને ઓપન સાથે જોડીશું। અને ત્રીજું છે ધક્કો મારો, ધક્કો મારો એટલે પુશ, PUSH, પુશ એટલે ધક્કો માર્યો, તો તેને પુશ સાથે જોડીશું। સામે છે ખેંચે છે, ઈટ એટલે કે ખાવું, અને અહીંયા છે ડ્રિંક એટલે કે પીવું, એમાં ખેંચવું, ખેંચવું એટલે થાય પુલ, તો એને પુલ સાથે PULL પુલ સાથે જોડીશું। પછી છે ખાવું, તો ખાવું એટલે ઈટ, તો EAT ઈટ એટલે ખાવું, તેને ખાવા સાથે જોડી ઈટ સાથે જોડીશું। અને છેલ્લે છે તે પીવે છે, તો પીવું હોય એટલે ડ્રિંક, તો ડ્રિંકને DRINK ત્રીજા ચિત્રને ડ્રિંક સાથે જોડીશું। ત્યાર પછી છઠ્ઠું છે, પહેલામાં છે કટ, કટ એટલે કે કાપવું, પછી છે રાઇટ, રાઇટ એટલે લખવું, અને કેચ, કેચ એટલે પકડવું, દડો પકડેલો છે એટલે કે પકડવું, તો આમાં પહેલું છે કાપવું, કાપવું એટલે થાય કટ, તો CUT કટ સાથે તેને જોડીશું। બીજા ચિત્રની અંદર લખે છે, લખવું એટલે રાઇટ, તો WRITE રાઇટ સાથે તેને જોડીશું। અને છેલ્લે છે કેચ, પકડવું, પકડવું એટલે કેચ, તો CATCH કેચ એટલે પકડવા સાથે તેને જોડીશું। હવે સાતમું છે, પહેલામાં ફેંકે છે,
બીજામાં લાત મારે છે અને ત્રીજા ચિત્રની અંદર વાંચે છે. તો ફેંકવું એટલે થાય થ્રો. તો થ્રોનો સ્પેલિંગ છે ટી એચ આર ઓ ડબલ્યુ, તો થ્રો સાથે તેને જોડીશું. પછી બીજું ચિત્ર છે તેમાં લાત મારે છે એટલે લાત મારવી એટલે થાય કિક, કે આઈ સી કિક, કિક એટલે લાત મારવી. તો બીજા ચિત્રને કિક સાથે જોડીશું. અને ત્રીજું ચિત્ર છે તે વાંચે છે, વાંચવું એટલે રીડ, તો આર ઈ એ ડી રીડ સાથે તેને જોડવાનું થશે. હવે પાછળ પેજ નંબર 54 પર છે, જો ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. અહીંયા તમને ચિત્ર આપેલું છે, ટેડીબેર જેવું ચિત્ર છે, ચાર ટેડીબેરના ચિત્ર આપેલા છે, તેમાં તમારે રંગ પૂરવાનો છે, તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. અને નીચે કવિતા આપેલી છે જે આપણે જોઈએ. તો એમાં પહેલું છે ટેડી બિયર જો અહીં ગુજરાતીમાં પણ લખેલું છે, ઉચ્ચાર પણ તેનો આપેલું છે, ટેડી બિયર ટર્ન અરાઉન્ડ. ટર્ન અરાઉન્ડ એટલે કે ફરતે ફરો. જો અહીંયા પહેલાં ચિત્રની અંદર દેખાય છે ટર્ન અરાઉન્ડ એટલે કે ફરતે રાઉન્ડ ફરે છે. પછી છે ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ એટલે કે જમીનને અડવું. બીજા ચિત્રની અંદર જો દેખાય છે કે ટેડી બિયર છે તે ગ્રાઉન્ડને એટલે કે જમીનને અડે છે. ટચ એટલે કે અડકવું. હવે પાછું છે ટેડી બિયર પોલિશ યોર શૂઝ. ત્રીજા ચિત્રની અંદર જો દેખાય છે કે ટેડી બિયર છે તે પોતાના શૂઝ એટલે કે બૂટને પોલિશ કરે છે. શું લખ્યું છે? પોલિશ યોર શૂઝ એટલે કે તમારા બૂટને પોલિશ કરો. હવે ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ. પછી જો છેલ્લા ચિત્રની અંદર ક્યાં જાય છે? તે સ્કૂલે જાય છે, કે તે સ્કૂલે જાય છે, સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો છે. ફરી એકવાર જોઈ લો, ટેડી બિયર ટર્ન અરાઉન્ડ, ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ, ટેડી બિયર પોલિશ યોર શૂઝ, ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ. તમારે શું કરવાનું છે? આ કવિતા ગાવાની છે અને વાંચવાની છે, અને આ ચિત્રની અંદર તેમાં રંગ પૂરવાનો છે. તો આજે આપણે પેજ નંબર 51ની અંદર 51, 52, 53 અને 54 જે ચાલેલું છે યુનિટ નંબર 11ની અંદર તે તમારે પૂરવાનું છે.